મિત્રો ગણિત હવે ગમતું અંદર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રકરણ નંબર નવ ગુણ ભાર છ મજા આવી જાય ને તો હવે કઈ ખાસ નવું શીખવાનું જ નથી કારણ કે તમે ત્રિકોણ મિતિ જોરદાર આગલું ચેપ્ટર કરી લીધું છે અને આ છ ગુણ તો ફટાફટ લઈ લેવા છે કારણ કે એક વસ્તુ આવડે બીજી તરત આવડશે અને ચેપ્ટરનું એને નામ રાખ્યું છે અંતર અને ઊંચાઈ એટલે કે ડિસ્ટન્સ એન્ડ હાઈટ મિત્રો તમારી આજુબાજુ ઇંગ્લિશ મીડિયમ વાળા હોય ને તો કહેજો કારણ કે ગણિત છે એના માટે કઈ એવું જરૂર એને એવું યાદ રાખવું પડે કે ઊંચાઈ શબ્દ સાહેબ બોલે છે એનો અર્થ હાઈટ થાય અને મને લાગે છે ગુજરાતી વાતાવરણમાં હોય તો એને તો આવડે છે અંતર ને ડિસ્ટન્સ કે તો ડિસ્ટન્સ ને અંતર અને જો તમે ગુજરાતી મીડિયમમાં હોય કાંઈ વાંધો નહીં અંગ્રેજી પણ શીખતા જજો તો મિત્રો અંતર અને ઊંચાઈ આ ચેપ્ટરની મજા ઈ છે કે તમારે કોયડાની જેમ કાટકોણ ત્રિકોણ ગોતવાના છે ચાલો મને કોઈ કહેશે કે આની અંદર કોઈ જગ્યાએ કાટકોણ ત્રિકોણ આવે છે તમે કહો હા સર એક નહીં બે આવે છે અહીં પણ આવે છે અહીં પણ આવે છે ચાલો ચલો આમાં મને કોઈ કહેશે કે કઈ કાટકોણ ત્રિકોણ આવે છે હા અહીં પણ બે આવે છે એક અહીં પણ આવે છે અહીં પણ આવે બસ મિત્રો આટલી આટલું સિમ્પલ ચાલો આમાં મને કોઈ કહેશે કે કાટકોણ ત્રિકોણ આવે છે તમે કહેશો હા સર એક જો આ કાટકોણ ત્રિકોણ થાય છે અને બીજો બીજો આ થાય છે બરાબર ને તો અહીં તમને બે કાટકોણ ત્રિકોણ મળી જાય તો મિત્રો વાત આવી છે સિમ્પલ છે ચાલો હજી આપણે આ કૃતિ દોડી ચાલો આમાં કોઈ કાટકોણ ત્રિકોણ થતા હોય તો કઈ તરત કહેશો હા સર જો એક આ કાટકોણ ત્રિકોણ થાય છે અને એક અહીંયા જો આ પણ કાટકોણ ત્રિકોણ થાય છે તો મિત્રો આ તો મજા આવે એવું છે ખાલી કાટકોણ ત્રિકોણ ગોતો અને છ ગુણ મેળો એટલું સિમ્પલ હા જરૂર સિમ્પલ છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કે મજા આવે એવું છે 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 વાત વાત શું ખબર તમારે લાંબી લાંબી વાતોમાં આપણે આકૃતિ દોરી અને આવું કંઈક શોધી લેવાનું છે અને એ તમને મળી જ જશે જેમ કે આ જ આકૃતિમાં હું એમ વાત કરું છું કે અહીં એક થાંભલો છે અહીં એક દીવા દાંડી છે ને પછી અહીંથી

બરાબર તો અહીંયા મંદિર છે અહીંયા કોઈ મકાન છે બરાબર આવું કઈ મકાનની ટોચ ઉપરથી અહીંયા જુએ છે તો આવું દાખલા તરીકે એમ કે મકાન છે આવતું હોય જે કંઈ આવે આપણે છે કાટકોણ દાખલા તરીકે એવું કહેવાય કે દાખલા તરીકે આ થાંભલો છે અને અહીંયા સૂરજ છે મિત્રો ખબર છે સૂરજ અહીંયા હોય તો આ બધે પ્રકાશ પ્રકાશ હોય પણ થાંભલાને લીધે અહીંયા જે છે એ રોકાઈ જાય ને શું બની જાય પડછાયો પછી શું થાય મિત્રો તો પડછાયો અહીંયા આટલે સુધી છે દાખલા તરીકે એટલે આ ખૂણો આપે આ તો ખબર જ છે અથવા આ ખૂણો જે પણ આપે મિત્રો આપણે કામ એ કરવાનું છે કાટકોણ ત્રિકોણ શોધવાના છે એના માટે બે ત્રણ શબ્દો નવા શીખવા છે હમણાં શીખી લઈએ જેમ કે મિત્રો મેં ત્રણ શબ્દો લીધા છે કે નિરીક્ષક

ધજા આપણે છે આ મંદિર છે આ ધજા છે ને અહીં જોઈ રહ્યું છે તો આ દ્રષ્ટિકિરણ કેમ જશે અહીંયા દાખલા તરીકે અહીંયા શું છે તો કે પાણી છે બરાબર અને એનો પ્રતિબિંબ અહીંયા પડી રહ્યું છે અને હવે એ પ્રતિબિંબ સામું જોઈએ છે તો તો આ પણ શું થશે દ્રષ્ટિકિરણ તો મિત્રો દ્રષ્ટિકિરણ એ બીજું કંઈ નથી નિરીક્ષક છે એની આંખમાંથી નીકળેલું કિરણ તો આ પણ ખબર પડી ગઈ અને આ પણ ખબર તમે કહેશો ક્ષેતી કિરણ કિરણ વળીશું તો મિત્રો ક્ષતિજ કિરણ કઈ નહીં દાખલા તરીકે તમારે એમ વિચારવાનું કે અહીંયા પૃથ્વી છે સપાટ છે આપણે કલ્પના કરવાની છે અને આની આની લાઇનમાં જ બરોબર સમાંતર જે રેખા જઈ રહી છે તો એ શું થશે ક્ષયતિજ કિરણ ઇઝી ઓકે તો મિત્રો ક્ષયતિજ કિરણ એ બહુ મહત્વની વસ્તુ છે સિમ્પલ છે સીધે સીધી બરાબર ને પૃથ્વી પણ આમ છે સીધે સીધી છે તો આનો આપણે બીજો અવશેદ કોણ જો ઊંચે ઊંચે ઉપરથી ઉત્સેદ યાદ રાખ્યું બસ ઊંચે એક યાદ રાખી લ્યો બરાબર ને ઊંચે તો દાખલા તરીકે સીધી વાત છે અહીંયા વ્યક્તિ છે નિરીક્ષક છે એ અહીંયા જોઈ રહ્યું છે તો શું થશે તો એનું જે દ્રષ્ટિકિરણ છે છે અને આ છે ને ક્ષમ સાથે પેલું આ જે દ્રષ્ટિકિરણ છે એ કોઈ એક ખૂણો રસ છે અને એનું નામ રાખશું આપણે ઊંચે જુએ છે ને તો ઉદેધ કોણ ગયો યાદ રહી ગયો આપણને તો હવે અવશેધ એમને ખબર પડી ગઈ કે જો નીચે જોશે તો ફરીથી દ્રષ્ટિકિરણ છે એ નીચે જઈ રહ્યું છે સમછેતી આપણે દોરવાનું છે કેમ કે આપણે ખૂણો કોની સાથે આ સાથે આ ચેપ્ટર અહીં પૂરું થાય છે તમે કહેશો મિત્રો બસ હા સાવ સિમ્પલ બસ આનાથી વધારે કઈ છે ને જે કંઈ ઉપયોગ કરશો એ આપણે આગલો ઉપયોગ કરશો તો જોવા છે ને સમ જોઈએ પણ હા મિત્રો આખા ચેપ્ટર ની અંદર આકૃતિ તમારી સાચી હોવી જોઈએ પછી તો બધું સહેલું છે જેમ કે એ શીખવા માટે આપણે ફરીથી જોઈએ કે એક થાંભલો છે બરાબર એક મકાન છે હજુ એક વસ્તુ સમજો મકાન અને થાંભલો એની જમીન તો આ રીતે હોય કે ન હોય એટલે આ સીધે સીધી સીધી લેવાની બરાબર એટલે આ જે રેખા હશે ને એ સમક્ષથી જ આવશે બરાબર હવે આ ભાઈ અહીં છે ટાવરની ટોચ ઉપર જોતા હોય અને શબ્દ વાપરે ઉત્સેદ કોણ એનો કે ટાવર મકાનથી પણ કેવો હશે ઊંચો એવું નથી ધારો કે આમ કે મકાનની ટોચ ઉપરથી

સાઠ અંશ છે તરત વિચારો કે ધારો કે આ તો કંઈ હતું જ નહીં આ કલ્પના કાઢી નાખજો તોય તમે શું કરશો કે પેલા રેખા દોરશો અને એની સાથે

અને આ ખૂણો પણ કેવા હશે સરખા હશે આ એકસો ને દસ હશે તો આ પણ એકસો દસ હશે આ એસી હશે તો આ પણ એસી હશે જે કંઈ હોય પણ આટલી ખબર છે હવે તમે જ કહો કે આખા આખાની અંદર ધારો કે હવે આપણે અવશેત કોણની જ વાત કરીએ છીએ તો આ તો કંઈ હશે નહીં ઓકે આવું કાંઈ હશે નહીં હવે જોવો જોઈએ થયું શું કે કાટકોણ ત્રિકોણ રચાય છે ક્યાં રચાય છે તમે કહેશો અહીં પણ રચાય છે અને અહીં પણ રચાય છે ધારો કે આ લંબાઈ તમને આપી દીધી હોય ચાર તો તરત તમે કહેશો કે સર આ આપણે કાટકોણ ત્રિકોણ લઈએ તો કારણ કે અહીંયા લંબાઈ આપી છે તો જે લંબાઈ આપી હોય જે ખૂણાની વાત કરી હોય એવો કાટકોણ ત્રિકોણ પકડવાનો છે જેમ કે અહીંયા થાય તો છે જ થાય જ છે પણ આનું આપણે અત્યારે ધ્યાન નહીં કારણ કે આપણને આ લંબાઈ આપી છે ઇઝ ઇટ ઓકે તો કયું બેટર રહેશે એ તમારે ડિસિઝન લેવાનો છે પણ ફરીથી જો આ સાઈઠ હોય તો તમે તરત જેમ કે અહીંયા આપણે વિચારીએ છીએ એમ જ કે આ ખૂણો અને આ ખૂણો કેવા હોય સરખા હોય બરોબર ને એટલે આ સાઈઠ એ જ રીતે આ પણ કેવા થશે સાઈઠ તો બસ આવા ઉપયોગની વાત છે મિત્રો તો આ તમે નાનકડી વાતને બસ પકડી લીધી છે અને હવે જુઓ ઘણું બધું આપણે સરસ રીતે શીખી લેશું પણ ફરીથી જો તમે કહેતા હો તો એકવાર આપણે નજર કરી લઈએ તો મિત્રો આપણે જરા નજર કરી લે કે અંતર અને ઊંચાઈની અંદર છ ગુણ છે એમાં દ્રષ્ટિકિરણ તમને જો દર્શાવેલ છે એક વૃક્ષ દોરેલ છે એક ટાવર દોરેલ છે તો અહીંયા સ્વાભાવિક દ્રષ્ટિ દ્રષ્ટિકિરણ છે એ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે પણ જો ઉપરની સાઈડે જતું હોય અને ખૂણાની વાતો હશે તો તમને ખબર છે ઉત્સેદકોણ કોણ અને નીચે હોય તો અવશેધ કોણ તો નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળની વસ્તુમાંથી પસાર થતા કિરણને શું કહેવાય છે દ્રષ્ટિકિરણ ફરીથી નિરીક્ષકની આંખમાંથી નીકળે છે અને તમે જુઓ છો કે એની અંદર જે નિરીક્ષણ હેઠળની જે વસ્તુ છે એમાંથી પસાર થાય છે એટલે એ કિરણને આપણે દ્રષ્ટિકિરણ કહેશું અને વાત છે ક્ષૈતિજ કિરણ તો એ પૃથ્વીની સપાટીને સમાંતર હોય છે તો એ એને આપણે ક્ષૈતિજ કિરણ કહે છે અથવા તો આપણે કહેશું નિરીક્ષકની આંખમાંથી નીકળે છે અને પૃથ્વીની સપાટીને સમાંતર હોય છે એવું જે કિરણ છે એ કિરણ છે જેમ કે તમને અહીંયા જે આ બતાવેલું છે એ ક્ષયતિજ કિરણ છે ત્યાર પછી દ્રષ્ટિકિરણ અને ક્ષતિજ કિરણનો યોગ ગણ તો બે વસ્તુ બની શકે છે કાં ઉત્સેદ કોણ હોય છે અને કાં અવશે કોણ હોય છે તો વાત એટલી જ છે કે નિરીક્ષકની આંખની ઉપરની સાઈડ જો રહેલ પદાર્થ હોય તો એ ઉત્સેધ કોણ થશે અને નિરીક્ષકની આંખથી જો નીચે રહેલ પદાર્થ થશે તો એ કેવો થશે અવશેધ કોણ થશે મિત્રો અહીં આકૃતિમાં પણ તમને દર્શાવેલ છે કે દ્રષ્ટિ કિરણ જો આમ ઉપર જાય છે તો આ જે પદાર્થ છે ઉપરની સાઈડમાં છે એટલે આ જે છે એટલે એ અવશેધ કોણ થશે ત્યાર પછી મિત્રો બે વસ્તુ આપણે જોશું એક વસ્તુ એ કે જ્યારે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય એ ત્રિકોણની અંદર જો પિસ્તાલીસ અંસાઈપા હશે તો સમજી લેજો કે આ બાજુ અને આ બાજુ હંમેશા કેવી હશે સરખી જ હશે કોઈ એમ કે આ પિસ્તાલીસ હશે તો તમે જાણો છો કે સામે પણ પિસ્તાલીસ એટલે 45 ને પિસ્તાલીસ નેવું અને એક આ નેવું એટલે કે એકસો થઈ જશે એટલે કે કોઈ એમ કે આ ત્રણ સેમી છે તો આ પણ કેટલું હશે ત્રણ સેમી આ પણ યાદ રાખજો અને હમણાં આપણે જે જોયું એ કે ની વેલ્યુ એક દો ત્યાં થાય છે એટલે કે સામેની બાજુ છે કર્ણથી અડધી હોય છે એટલે કે કોઈ એમ કે આ એક્સ છે તો એક્સ બાય ટુ છે આ એમ કે કોઈ ટુ એ છે તો આ એ છે તો મિત્રો ફરીથી વાત સિમ્પલ છે અને સૂત્ર પણ તમને યાદ આપી દીધું છે જયનું સૂત્ર યાદ છે ને મિત્રો શું કે કાટકોણ ત્રિકોણમાં ત્રિસંશ સામે કર્ણથી અડધી બાજુ બહુ જામે તો આ કાટકોણ ત્રિકોણ છે આ ત્રિસંશ છે તો એની સામે રહેલી જે આ બાજુ છે એ બહુ જામે છે અને એ કર્ણથી બરોબર કેવી છે અડધી છે તો જોઈ લીધું મિત્રો અને હા આકૃતિ કેવી હોય એ પણ જરા જોઈ લઈએ મિત્રો તમે જુઓ છો એમ કે અહીંયા તમને જુદા જુદા કાટકોણ ત્રિકોણ રચાતા દેખાય છે અને જે ઉભા જે વાત છે એ થાંભલા પણ હોઈ શકે દીવા દાંડી પણ હોઈ શકે ગમે તે હોઈ શકે છે પણ અહીં આ પ્રકારના કોઈ પણ આવા કાટકોણ ત્રિકોણ રચાશે બને ત્યાં સુધી લગભગ બે રચાશે અને એકબીજાને આપણે સરખાવી અને આપણે શોધી કાઢશું કે આ કાટકોણ ત્રિકોણની અંદર આવી કંઈક વાત છે તો મિત્રો આવી કંઈક આકૃતિ આવશે કંઈ ચિંતા ન કરો આપણે હજી જેમ જોશું એમ પરિસ્થિતિ પ્રમાણે આપણા કાટકોણ ત્રિકોણ બનાવશું અને શીખતા જોશું મિત્રો આપણી સાથે જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે જોડાયા છે એને પણ જરા જાણ કરી દે કે આ જે ડિસ્ટન્સ એન્ડ હાઈટ એ જે ચેપ્ટર છે એમાં જે દ્રષ્ટિ રે ઓફ વિઝન કહો છો હે આંખ દ્વારા આપણે કે ત્યાંથી જે કિરણ જઈ રહ્યું છે જોઈ રહ્યા છીએ આપણે કોઈ પણ પદાર્થને ક્ષયતિજ કિરણ હે ને તો ક્ષેતિજ કિરણ એટલે પૃથ્વી સાથે સમાંતર જે આપણે રેખા દોરી જેને ઓરિજન્ટલ રે કહેશું ઉત્સેધ કોણ હે તો ઉપરની બાજુએ રચાતો ને ક્ષય કિરણ સાથે જ ઉપરની બાજુ આ કિરણ છે આ ક્ષયતિજ કિરણ છે તો અહીંયા જે ખૂણો રચાય છે એને એંગલ ઓફ એલિવેશન કહેશું ઉત્સેદ કોને કહેવાય શું કહેવાય એંગલ ઓફ એલિવેશન કહેશું અને સમક્ષિજ જે રેખા છે અથવા તો ક્ષેતિજ કિરણ છે ઓરિજિન્ટલ રે છે અને જે રે ઓફ વિઝન છે એ નીચેની સાઈડમાં છે તો એ એંગલ ઓફ ડિપ્રેશન હે ને તો આ છે એંગલ ઓફ ડિપ્રેશન થશે ખાસ હોતું નથી બસ આ ચાર શબ્દો તમને કોઈ પણ મેળવીશું બીજું પણ મિત્રો સાથે સાથે આની વેલ્યુ ક્યારેક સીધે સીધી મૂકવાની થાય તો શું કરું તો આ બે વેલ્યુ આપણે યાદ રાખી લેશું હવે કેમ યાદ રાખવી મને છે ને આ એક આમ ચોરસ જેવું દેખાય છે આમ ચોરસ અને ચોરસ હોય તો આની ધારો કે બે હોય બરાબર બે લખ્યા છે એટલે બે ને ચાર હોય એટલે મને ચાર યાદ આવે છે બરાબર બીજી વાત એ કે અહીંયા છે ને તમને પોઈન્ટ યાદ આવી જાય કે આ જગ્યા છે એટલે બરાબર પોઈન્ટ યાદ આવે છે બરાબર બસ પછી એને પાછા બોક્સમાં તો પૂરી દઈએ બરાબર તો આ જો તમને યાદ રહી જાય તો વર્ગમૂળ બે એટલે એક પોઈન્ટ એક થઈ આ ગમે એમ કંઈ યાદ રાખવાનું છે તમને જે રીતે યાદ આવે બરાબર તો ફરીથી અહીંયા બે હતા એટલે મેં ચાર યાદ રાખ્યા આ જગ્યાએ પોઈન્ટ હતું અમે પોઈન્ટ યાદ રાખો અને પછી પાછા બોક્સમાં પૂરી દીધા એટલે કે આપણે ખબર પડે કે વર્ગુણ બે હોય ત્યાં જરૂર પડે એક પોઈન્ટ એકતાલીસ એટલે એક્ઝેક્ટ આ રકમ નથી તમને ખ્યાલ ખ્યાલ છે કે આ બધી અસમય સંખ્યા છે તો સમથિંગ ઘણું બધું આવે પણ રફલી ક્યારેક ગણતરી માટે તમે આ ઉપયોગ કરી શકો સેમ વસ્તુ અહીંયા વિચાર આવે છે તો અહીંયા મને આ એક તો જે આપણે લઈ એ તો લઈ જ લેશું પછી પોઈન્ટ લઈ જ લેશું પણ અહીંયા જરા જશો તો મને સાતળો યાદ આવે છે આ જે છે એની અંદર મને આની બદલે આમ યાદ આવે છે તો અહીંયા આટલાની જગ્યાએ મને સાતળો યાદ આવે છે એટલે હું સાતળો મૂકું છું પાછા તગડો તમને રાખી જ દઉં છું તો એક પોઈન્ટ તાઉતેર આ બે વેલ્યુ તમે જરા યાદ રાખી લેજો ફરીથી વર્ગમૂળ બે એટલે એક પોઈન્ટ એકતાલીસ જરૂર પડે લેશું વર્ગમૂળ ત્રણ એટલે એક પોઈન્ટ તાઉતેર જરૂર પડે લેશું ફરીથી મિત્રો તમને કહું છું કે આ અટકતું નથી હો કારણ કે આ બંને સંખ્યાઓ કેવી છે અસમય છે બરાબર ને ઇંગ્લિશ મીડિયમ કે તમને ખ્યાલ હશે રેશનલ અને ઈરેશનલ તો ઇરેશનલ નંબર છે તો બસ પણ રફલી આપણે ઉપયોગ કરવો હશે ત્યારે જરૂરથી કરશો બીજી પણ મિત્રો સાથે સાથે એક વાત કર દો કે આ બધી વસ્તુ શું કામ આપણે શીખવી જોઈએ તો મિત્રો આ ક્યારેક ખબર નથી કે તમે આગળ કઈ લાઈનમાં જશો મિત્રો જયારે કોઈ દૂર સુધીના અંતરો હોય દાંડી હોય વહાણ હોય તો જે ડિસ્ટન્સ અમુક જાણતા હોય અમુક ન જાણતા હોય હા તો અવકાશની અંદર તો એ જે મોટા મોટા અંતરો ખૂબ લાંબા અંતરો એની વચ્ચેના જે માપ છે એ બસ આ ત્રિકોણની તેના ઉપયોગથી આપણે સરસ રીતે કરી શકીએ છીએ તો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ અને ત્રિકોણ આ બધું મિક્સઅપ થઈ અને ખૂણા આધારિત તમે એ હાઈટ કેટલી છે ઊંચાઈ કેટલી છે અંતર કેટલું છે આ બધું નક્કી કરી શકો છો એટલા માટે આપણે રહ્યા છીએ તો મિત્રો બસ હવે સીધા બે સમ આપણે જોઈ લઈએ પછી વધારાને પ્રેક્ટિસના પાછા કરીશું તો કરીએ મિત્રો શરૂઆત જુલાઈ બે હજાર સત્તરની ની અંદર બોર્ડમાં પૂછાયેલ એમસીક્યુ ની અંદર આ પ્રશ્ન જોજો હો કેવી મજા આવે છે કે જમીન સાથે ત્રીસ અંશ માપના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર ખાલી જગ્યા મીટર ચાલતા જમીનથી એ મીટર ઊંચાઈ પર પહોંચાય ચાલો હવે આપણે જમીન દોરશું ઓકે જમીન સાથે આ જમીન છે એના અંશ માપના ખૂણે ચાલો એટલે ઢોળાવ થઈ ગયો આ કેટલો છે ત્રીસ અંશ તો અહીંયા પહોંચે છે તો એ ખાલી જગ્યા મીટર એટલે આપણે આટલા મીટર ચાલુ છે હવે ખબર નથી આપણે આ શોધવાનું છે બરાબર આપણા માટે એક્સ છે આ શોધવાનું છે પણ આ જે જમીનથી હાઈટ કેટલી થઈ ગઈ છે એને કીધી છે કે ચાલતા જમીન થી એ મીટર ઊંચાઈ પર પહોંચાય છે એટલે આ જે અંતર હશે ને એ એ હશે મિત્રો યાદ આવે છે જય સૂત્ર યાદ આવે છે કેમ કે અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યો છે ત્રીસ અંશ દેખાઈ રહ્યો છે સામેની બાજુ બહુ જામે છે યાદ આવી ગયો ને શું કાટકોણ ત્રિકોણમાં ત્રીસ અંશ સામે કર્ણથી અડધી બાજુ બહુ જામે એનો અર્થ કે આ બાજુ કર્ણ થી કેવી હશે અડધી કર્ણથી અડધી હશે એનો અર્થ ક્યાં અહીંયા એ છે તો આ કેટલી હોવી જોઈએ ટુ એ હોવી જોઈએ કારણ કે આનાથી આ ડબલ હશે કારણ કે કર્ણો અમે હંમેશા લાંબો હોય ને તો આનાથી આ ડબલ હશે એટલે ટુ એ એવું ક્યાંક એ લોકોએ આપવું જ પડશે યસ આપેલું જ છે મિત્રો કેટલી વાર લાગી માત્ર બે સેકન્ડ અને તમારો જવાબ સાચો છે જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ જુલાઈ બે હજાર સત્તરમાં પૂછાયેલો જોઈએ મજા કે ભાઈ મીટર ઊંચા ટાવરની ટોચ પરથી એક માપ છે તો ટાવર ખાલી જગ્યા મીટર થાય જેમ સુથારનું મન બાવીએ એમ આપણું પણ ધ્યાન ક્યાં હશે કાટકોણીએ તો કાટકોણ ત્રિકોણ ક્યાં રચાય છે એવું આપણે જોવાના છીએ તો મિત્રો સાવ સીધી વાત છે કે પેલા તો ચાલો ટાવર બનાવી લઈએ ચાલો આ ટાવર હા ટાવર બનાવવામાં બીજા બધાને કેટલી બધી લાગે આપણે એક સેકન્ડમાં ટાવર પછી ટાવર ઊંચા ટાવરની ટોચ ઉપરથી જોઈએ છે તો એક વાહન છે વાહન વાહન ક્યાંક ક્યાંક અહીંયા અહીંયા આવશે ઓકે હવે જો અહીંથી નજર કરે છે તો વહાણના અવશેધ કોણ સ્વાભાવિક છે કે અહીંયા કેવું હશે સાઉ ક્ષેતી તમારે કિરણ લેવું જ પડશે અને અહીં નજર કરે છે એટલે આ અહીંયાથી અહીંયા આપણે દ્રષ્ટિકિરણ થયું છે આ ક્ષયથી જ રેખા થઈ એટલે કે અવશેધ આમ આવે કે નો આવે એ કેટલું છે સાઈઠ હંસ તો આ તમને આપ્યું છે કેટલું ઊંચું છે તો કે ઓકે ત્રિકોણ કઈ જગ્યાએ રચાય છે તરત સર જ છે બસ કામ તો પતી ગયું છે હા તો તમે કહેશો સર અહીંયા સાઈઠ હંસ આપ્યું છે તમને યાદ આવી ગયો કે બે સમાંતર રેખા એમાં છે ડીકા જો આ સાઈઠ તો આ પણ કેવું હશે સાઈઠ તો આ સાઈઠ તો આપણ કેવું હશે સાઈઠ હવે શોધવાનું છે શું તો વહાણનું અંતર એટલે અહીંથી અહીં સુધીનું અંતર જેને આપણે શું કહી દેસુ એક્સ બસ મેં તમને વાત ને કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા એની સામેની બાજુ શોધવાનું છે પાસેની બાજુ સામેની અને પાસેની વાત આવે એટલે સુપ યાદ આવ્યું સુપ એટલે કોણ યાદ આવ્યું ટેન તો ટેન સિક્સટી એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ કેટલી છે ત્રીસ અને પાસે બાજુ કેટલી છે એક્સ આ એક્સ આપણે ગોતવાનો છે ફરીથી મિત્રો ટેન સિક્સટી કોષ્ટક યાદ આવે છે સાઈન સિક્સટી એટલે તમને યાદ છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે ટેન કો આ બે ની કાંઈ વેલ્યુ નથી તો વર્ગમૂળ ત્રણ ના એક એટલે કે તમને જો યાદ આવી જાય નહી તો કોષ્ટક તમે રફ પેજમાં દોરેલું હોય એના આધારે બસ હવે જુઓ જોઈએ એક્સ ને આમ લઈ આવો અને આમ લઈ આવો

ફાયદો શું થયો ફાયદો એ થયો એટલે કે ત્રીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ હોવું એટલે કે ત્રણ એક ત્રણ દાય ત્રીસ એટલે કે દસ વર્ગમૂળ ત્રણ આપણો જે જવાબ છે એ દસ વર્ગમૂળ ત્રણ એવો આવે છે એવું ક્યાંય છે જરૂર છે મિત્રો તો

જોજો હો ત્રણ મીટર લાંબી એક નિસરણીનો નીચેનો છેડો ચલવા નિશરણી છે કેટલા મીટર લાંબી છે ત્રણ મીટર દિવાલથી અહીંયા ચાલો દિવાલ છે બરાબર તો દીવાલ સાથે અહીંયા હું હશે દિવાલથી કેટલું દૂર તો કે દોઢ મીટર ઓકે ફરીથી જો ત્રણ મીટર લાંબી એક આ નિસરણી ચલવા નિશરણી છે બરાબર આ નિસરણી છે એનો નીચેનો છેડો આ નીચેનો છેડો દિવાલથી આ દિવાલથી દોઢ મીટર એટલે આ દોઢ મીટર છે

આ નેવું અંશ છે એનો અર્થ કે એકસો એસી થાય છે ને એટલે તમને ખબર છે કે આ ત્રીસ હોય તો આ કેટલા હોય વાર્તા પૂરી બરાબર કે જરૂર મિત્રો આટલી ઝડપથી તમે કરી શકશો કારણ કે હવે તમે નાની નાની જે બાબતો જાણો છો એનો સીધે સીધો ઉપયોગ છે તો મિત્રો વિચાર કરો જુલાઈ બે હાજર સત્તર માં ત્રણ માર્ક તો આરોપ મળી ગયા હજી કદાચ ધારો કે ત્રણ માર્ક નો બીજો દાખલો હોય તો ગણી લેશો તો જોવો જે કેટલા બધા ઇન્સ્ટિટ્યુટ ની અંદર જ તમારે સ્પીડ ની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી રહ્યા છે તો મિત્રો હજી આપણી પ્રેક્ટિસની આ પાર્ટ વન છે પણ ઘણા બધા આપણે પ્રેક્ટિસની અંદર અંતર ઉચેના અગાઉ પૂછાયેલા સમજો જેથી કરીને તમારે સ્માર્ટ વર્ક થઈ શકે તો મિત્રો સ્માર્ટ વર્ક દ્વારા આપણું ધ્યાન છે કે પૂરેપૂરા ગુણ કેમ ન મળે ગણિતમાં તો ગણિત હવે આપણો ગમતો વિષય થઈ ગયો છે અને તમે ક્યાં એકલા છો તમારી સાથે હું પણ છું આખો પરિવાર પણ છે તો મિત્રો તમે દસમા ધોરણમાં હો કે ન હો ગણિતને પ્રેમ કરવો છે ગણિત સાથે લગાવથી કામ કરવું છે અને પછી જુઓ ગણિત તમને ઢગલા ઢગલા માર્ક્સ આપી દેવાના છે તો મિત્રો હા તમારી આજુબાજુ બિચારા કેટલાય મુંજાતા હશે એને જરા વાત કરી દેજો કે અમારો એનડીસી પરિવાર આ રીતે કામ કરે છે અમારી ચેનલ જુઓ તો બસ મિત્રો આનંદથી કામ કરીશું આગળ વધશું વિશ્યુ ઓલ ધ બેસ્ટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ મિત્રો હા કોમેન્ટ ખાસ લખજો જેથી કરીને મને ખબર પડે તમારું લાઈક કરવું કોમેન્ટ્સ લખવું બીજાને શેર કરવું એ બહુ મહત્વની વાત છે કારણ કે આપણે બધા સુધી પહોંચવું છે અને એટલે તમારી કોમેન્ટ્સના આધારે મને ખબર પડશે કે તમે કેટલા સરસ રીતે એન્જોય કરી રહ્યા છો હા દરેકનો જવાબ નથી આપી શકતો સોરી પણ હું દરેકની કોમેન્ટ્સ જરૂરથી વાંચું છું તો મિત્રો વધુ સમસ સાથે ફરીથી મળીશું વિશ્યુ ઓલ ધ બેસ્ટ સોરી 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 વળી કોઈ રોકી રહ્યું છે અને કહે છે કે સર એક વલોણું ઓકે તો મિત્રો અંતર ને ઊંચાઈની વાત છે હવે આપણા અંતર ગણિતની સાથે ઘટી ગયું છે મિત્રો અને આપણી ઊંચાઈ વધી છે સમજણની મિત્રો અને તમે જોજો જાદુ મંતર એવા કરવાના છે કે કોઈને ખબર નહીં પડે કારણ કે શું જાદુ કર્યું કારણ કે ની અંદર હજી ફેલ થતો હતો પ્રિલીની અંદર માંડ માંડ ચડાવ પાસ થયા અને આના આટલા બધા માર્ક્સ જી હા તો વલણો એ છે કે ગણિત વચ્ચે હવે કોઈ ન અંતર ગણિત વચ્ચે હવે કોઈ ન અંતર સમજણની ઊંચાઈ છે કરશું જંતર મંતર જી હા હવે તો જંતર મંતર કરવું છે અને ગણિતના પૂરેપૂરા માર્ક્સ લઈ લેવા છે વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો